પહેલા જોઈશું એક મહત્વની ખબર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે વિવાદ ચાલી રહ્યો છે તેના મામલે સાંસદ રામ મોકરિયા પત્રકાર પરિષદ કરી રહ્યા છે. પહોંચાડશો અને એનો ન્યાય મળે એવી રજૂઆત કરશો. ભાજપનું જે એક જૂથ ભાજપ સામે પડ્યું છે એ બાબત હું ભાઈ જાણતો નથી. મારી લાઈફમાં પહેલી વખત યુનિવર્સિટીમાં ગઈકાલે વિદ્યાર્થીના પ્રશ્ન માટે જે એને હેરાનગતિ હતી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા એના માટે હું પેથાણી સાહેબ પાસે રજૂઆત કરું છું. શું કીધું પેથાણી સાહેબે? પેથાણી સાહેબે એવું કીધું કે ભાઈ જે કંઈ બનાવ બન્યો છે અમે માત્ર એ આવેદનપત્ર દેવા આવ્યા હતા અને એ મને નહોતા દેવા આવ્યા. એ જે અંદર મિટિંગમાં જે સેનેટ કે સિન્ડિકેટ મેમ્બરો બેઠા હતા એના દેવા આવ્યા હતા. એને મેં કીધું એમ કે ભાઈ તમે કોઈ બે જણ જઈને આવેદનપત્ર લઈ એટલે ઇસ્યુ પૂરો થઈ જાય. કોઈ એવું ન થયું ને ટોળું જોઈને એ લોકો ગભરાઈ ગયા છે એટલે કોઈ બહાર ન નીકળ્યા. ગઈકાલે જ ભાજપના કોર્પોરેટર વોર્ડ નંબર 5ના કોર્પોરેટર હાર્દિક ગોહિલ છે એમને એવી વાત કરી કે કલાધર આર્ય છે એની ખોટી રીતે નિમણૂક થઈ. એક યુવાન છે એમને અવાજ થયો છે. આપ કઈ રીતે જુઓ છો? એ વિગત હું જાણતો નથી એટલે એના માટે હું કંઈ કહી ન શકું. એવું કંઈ હશે તો એ ઉપર ધ્યાન દોરશું. અને એનું ટૂંકમાં સરસ્વતીનું વિદ્યાનું મંદિર છે અને મારી માતૃ સંસ્થા છે અને સૌરાષ્ટ્ર માટેનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક સારું સંસ્થા છે. બિલ્ડિંગ સ્ટ્રક્ચર સારું છે અને વધુ સારી રીતે ત્યાં શિક્ષણ મળે એના માટે જે પ્રયત્ન કરવા ઘટશે એ કરવા હું કેમ કે આ જે માટી કૌભાંડ આવ્યું પછી બીજું આવ્યું ત્રીજું આવ્યું ચોથું આવ્યું કૌભાંડ અને કેરેક્ટર નો આ પ્રશ્ન બંને સી છે. એ ખૂબ જ ગંભીર બાબત છે અને એ વિદ્યાના ધામમાં આવી કોઈ બાબત ન હોવી જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે. અને ઉપર પણ અમે ધ્યાન દોરશું કે ભાઈ આ પરિસ્થિતિમાં આપણી ઇમેજ ખરાબ ન થાય એના માટે વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે એના માટે પ્રયત્ન કરવાનો. બસ કોલેજનું કંઈ ન પૂછું. પ્રાઇવેટ કોલેજો ઘણી બધી હાલે ના ના. તો આ હતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે મુલાકાત કરી. ગઈકાલે સિન્ડિકેટ બેઠક દરમિયાન એબીવીપીએ જે રીતે હોબાળો કર્યો હતો જે બાદ રામ મોકરિયાએ કુલપતિ સાથે મુલાકાત કરીને તેમને એવી પણ સૂચના આપી હોવાના અહેવાલો છે કે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ કુલપતિ સાથે મુલાકાત કરી એબીવીપી સામે ફરિયાદ ન કરવા સાંસદે સૂચના આપી. જ્યારે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલા કૌભાંડો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું આ વિશે વાત કરીશ અને કૌભાંડો થતા હોય છે હું કોઈ રજૂઆત કરવા માટે નહોતો ગયો. માત્ર ત્યાં મળવા ગયો હતો આપણા જે કેથાણી સાહેબ છે એમને અને ગઈકાલે એવો બનાવ બન્યો હતો કે વિદ્યાર્થી પરિષદના 3 કાર્યકરોને પોલીસે પકડીને બેસાડી દીધા હતા અને એની ઉપર એવો આરોપ હતો કે તમે તોફાન કરો છો. આવેદનપત્ર ખરેખર દેવા ગયા હતા અને એમાં કોઈ તોફાન જેવી પણ એવી ઘટના નહોતી. જે ક્લિપ જોઈ એ વિદ્યાર્થી જુદા હતા અને આમાં કોઈ વિદ્યાર્થી હશે તો એને બોલાવીને બેસાડી મોબાઈલ જપ્ત કરી લીધા હતા. અને પોલીસનું થોડું વર્તન વિદ્યાર્થી પરિષદ પ્રત્યે જે વિદ્યાર્થી તરીકેનું હોવું જોઈએ એના બદલે એમ કે કોઈ ગુંડા તત્વો હોય એવી રીતના એની પાસે મોબાઈલ જૂટવી લીધા હતા અને એના અનુસંધાને મેં ત્યાં રજૂઆત કરી હતી કે ભાઈ આવું તો યુનિવર્સિટીવાળાએ એવું કીધું કે અમે કોઈ કમ્પ્લેન લખી નથી અને કમ્પ્લેન અમે ખેંચવાની જે વાત હતી એનો આગ્રહ હતો કે કમ્પ્લેન કોઈ અધિકારી લખાવે અને એ ત્યાં ગયા હશે એટલે એને પણ થોડી વર્તન ખરાબ થયું પોલીસ તરફથી એટલે એના માટે હું મળવા ગયો હતો. યુનિવર્સિટી ટૂંકમાં ફરિયાદ કમ્પ્લેન કરવા માગતી નહોતી વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને પણ આ લોકોનો આગ્રહ હતો પોલીસનો કે તમે કમ્પ્લેન લખાવો કોઈના કહેવાથી હશે એવું કંઈ દબાણ એટલે એવી વાત હતી.